નમસ્કાર મિત્રો, હું રવિ એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે બધાને વાંચનનો શોખ હોય એ ખૂબ જ સ્વાભાવિક છે. અત્યારના ડિજિટલ યુગમાં ઓનલાઈન લાઇબ્રેરીથી પણ આપણે પરિચિત છીએ અને આપણે આપણી સુવિધા અનુસાર આપણે બુક ડાઉનલોડ કરીએ છીએ અને આપણે વાંચીએ છીએ. આજે એક એવી એપ્લિકેશન વિશે વાત કરવી છે કે જે ખરેખર ખૂબ જ સરસ એપ્લિકેશન છે. આપણી વાંચવાની જે ભૂખ છે એને સંતોષવા માટે આ એપ્લિકેશન 100% અનુકૂળ અને એક સારામાં સારી એપ્લિકેશન છે. મિત્રો, એપ્લિકેશનનું નામ છે ગુજરાતી લિટરેચર. ફ્રી એપ્લિકેશન છે, પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. ગુજરાતી લિટરેચર પ્લે સ્ટોરમાં ટાઈપ કરવાનું છે, GUJLIT, મતલબ કે ગુજરાતીનું ગુજ અને લિટરેચરનું લિટ. અને આની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આપું છું પ્લે સ્ટોરની. તો મિત્રો, જોઈએ કે આ એપ્લિકેશન કઈ રીતે કામ કરે છે. 100% એક્સેસેબલ આ એપ્લિકેશન. માત્ર 2-3 બટન એવા છે કે જે અનલેબલ છે, લેબલ થઈ શકે, અને જે શેર બટન કોપી અને બુકમાર્ક માટેના છે. બાકી એક્સેસિબિલિટીનો કોઈ ઇસ્યુ નથી અને ઘણી બધી બુકો એમાં આપણે વાંચી શકીએ છીએ. તો એ એપ્લિકેશન વિશે આપણે માહિતી મેળવીએ. એપ્લિકેશનને સૌપ્રથમ પ્લે સ્ટોરમાંથી એને ઇન્સ્ટોલ કર્યા પછી ગુજરાતી લિટરેચર એનું નામ છે એપ્લિકેશનનું, મેં અગાઉ જણાવ્યું એ પ્રમાણે. એને હું ઓપન કરીશ. એને જ્યારે આપણે ઓપન કરશું એટલે હોમ પેજ ઓપન થાય છે અને એમાં કોઈક વાર્તા કે કોઈક એ પ્રકારની ત્યાંથી સીધી શરૂઆત થાય છે. એટલે આવી રીતે ઉપર સૌથી સ્ક્રીનમાં ગુજરાતી લિટરેચર, ત્યારબાદ લેફ્ટમાં સ્વાઇપ કરીએ આપણે એટલે ઓપન નેવિગેશન બટન છે. એ બહુ જ અગત્યનું છે અને એમાંથી આપણને તો જોઈએ આપણે એમાં. ગુજરાતી લિટરેચર એની વેબસાઇટ છે GujLit.com. એમાં હોમ, પછીનો મુદ્દો છે સાહિત્યકાર, ગદ્ય સાહિત્યકાર, સાહિત્યકારમાં પાછા ગદ્ય સાહિત્યકાર, પદ્ય સાહિત્યકાર. હવે પુસ્તકો, તો એમાં ગદ્ય પુસ્તકો અને પદ્ય પુસ્તકો. અન્ય, એમાં બુકમાર્ક, આવનારી પોસ્ટ, અમારા વિશે, અમારી ટીમ, સંપર્ક કરો, પ્રચાર કરો, એટલે ટૂંકમાં કે શેર ને વગેરે નું ઓપ્શન. તો હવે એક એક ઓપ્શનને આપણે જોઈએ તો હોમ, જે આપણે અગાઉ જોયું હતું તે સાહિત્યકારમાં આપણે જોઈએ ગદ્ય સાહિત્યકાર. તો ગદ્ય સાહિત્યકારમાં હાલ આ એપ્લિકેશનમાં અત્યારે જે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, કિરીટ દુધા, ગીજુભાઈ બધેકા, ગોવર્ધનરામ ત્રિપાઠી, જ્વલન છાયા, ઝવેરચંદ મેઘાણી, રંજન રાજ્યગુરુ, દલપતરામ, નંદશંકર મહેતા, નવલરામ પંડ્યા, પિન્ટુ ભટ્ટ,
ભગવતી કુમાર શર્મા, મહેન્દ્ર સિંહ પરમાર, માવજી મહેશ્વરી, મોહનદાસ કરમચંદ ગાંધી, યજ્ઞેશ દવે, યામિની વ્યાસ, રમણભાઈ નીલકંઠ, રાવી પાઠક, વીણુ પુરોહિત, કલાપી. તો આટલા સાહિત્યકારો હાલ એમાં અવેલેબલ છે એની કૃતિઓ. દાખલા તરીકે આપણે નમૂના માટે કોઈ પણ એક સાહિત્યકાર ઉપર આપણે ડબલ ટેપ કરીએ તો આ છેલ્લે જે કલાપી, તો કલાપી ઉપર જેવા આપણે ડબલ ટેપ આપીએ છીએ તો ત્યાં કલાપી, જન્મ તારીખ 26 જાન્યુઆરી 1874. તો આ એક પુસ્તકાલયનું અવેલેબલ છે, કાશ્મીરનો પ્રવાસ વાળું જે એના ઉપર આપ ડબલ ટેપ આપીએ તો એ પુસ્તક છે એ ઓપન થાય છે. તો અહીંથી હવે જે છે એ અનુક્રમણિકા શરૂ થાય છે. પ્રકરણ એક, કાશ્મીરનું સ્વર્ણ, પત્રની શરૂઆત કલાપી. તો આ રીતના પ્રકરણ છે. હવે જે પ્રકરણ આપણે વાંચવું હોય તો એ પ્રકરણ ઉપર આપણે ડબલ ટેપ કરીએ, એટલે પ્રકરણ આપણે વાંચીએ. દાખલા તરીકે પત્રની શરૂઆત, તો આપણે જોઈએ તો આ જે છે પ્રકરણ બે પત્રની શરૂઆત, આપણે પુસ્તક જોયું હતું. શ્રી જગન્નાથ પુરી, 22 જાન્યુઆરી 1892. પ્રિય માસ્ટર સાહેબ જોશીજી, આપને ગુજરાતી લીલાનું અવલોકન કરવાનો શોખ છે. મને પણ ગુજરાતી કૃતિ પર લખાવી તેનું વર્ણન લખવામાં આનંદ આવે છે. અને કાશ્મીર દેશ ગુજરાતી ખૂબીનો જ સમુદાય છે, તેથી તે વિશે આપને કઈ એક લખવાનું એવી મારી ઈચ્છા છે. તો આવી રીતે આખો પત્ર જે છે એ છે. અને જેવું દરેક પ્રકરણ વાઇઝ પત્ર જ્યારે પૂરો થાય અથવા પ્રકરણ પૂરું થાય તો નીચે 3 બટન આપેલા છે જે અનલેબલ છે, જે લેબલ થઈ શકે છે. એમાં એ જે 3 બટન છે એમાં જે સ્વાઇપ આપણે લેફ્ટ ટુ રાઇટ તરફ જઈએ એમાં પ્રથમ બટન જે છે એ એ બટન જે છે એ બુકમાર્ક બટન છે. ત્યારબાદ બીજું બટન જે છે એ કોપીનું બટન છે. અને ત્રીજું બટન છે એ શેરનું છે કે એના થ્રુ આપણે આ આખો જે લેખ છે એ આપણા મિત્રોને શેર કરી શકીએ. તો આ રીતે 3 બટન અનલેબલ છે, બાકી સંપૂર્ણપણે એક્સેસેબલ એપ્લિકેશન છે. વાંચવા માટે ગુજરાતી ઈ સ્પીક અથવા તો હિયર ટુ રીડ ગુજરાતીનો આપ ઉપયોગ કરી શકો છો. તો આ જે પત્ર ઈ સ્પીક પાસે આપણે વંચાવ્યો અને હવે આપણે TTS ચેન્જ કરી અને હિયર ટુ રીડ પાસે એને વંચાવીએ તો હું TTS ચેન્જ કરીશ. ટેક્સ્ટ ટુ સ્પીચ સેટિંગમાં જઈ મારી પાસે ગુજરાતી હિયર ટુ રીડ છે તો એને હું અત્યારે હાલ એક્ટિવ કરીશ. ઓકે, અને એ પણ એક સરસ રીતે ગુજરાતી આ વાંચે છે. તો જોઈએ આપણે પ્રકરણ બે પત્રની શરૂઆત કલાપી. પ્રકરણ બે પત્રની શરૂઆત કલાપી. પ્રમાણમાં એનો વોઇસ સારો છે. તો લાંબુ પુસ્તક જ્યારે આખું આપણે વાંચવું હોય તો એ વખતે ગુજરાતી હિયર ટુ રીડ એ ખૂબ જ અગત્યની એપ્લિકેશન આપણા માટે, TTS આપણા માટે બની રહી છે. દાખલા તરીકે આપણે પત્ર વાંચીએ. શ્રી જગન્નાથપુરી,
સત્તા 22 જાન્યુઆરી 1892 અનલેબલ બટન શ્રી જગન્નાથપુરી 22 જાન્યુઆરી 1892 તો આ રીતે એ આખું આપણું જે પુસ્તક છે એ આપણે વાંચી શકીએ છીએ અને ફરીથી હું પાછું જે ટીટીએસ છે એ ઓટો ટીટીએસ પર લઈ જાઉં છું અને ઈ સ્પીક એ બહુ ઝડપી છે અને વાંચવામાં પણ સારું છે એટલે આપણે વાંચી શકીએ છીએ તો હું વાત કરતો હતો આવી રીતે સાહિત્યકાર ગદ્ય એ પ્રમાણે આપણે એક એક ઓપ્શન જોવાની વાત હતી જે સાહિત્યકાર આપણે જોયા હતા એમાં ગદ્ય સાહિત્યકાર પદ્ય સાહિત્યકાર વગેરે અને પુસ્તકો વાઇઝ પણ તમે જોઈ શકો છો ગદ્ય સાહિત્યકાર પદ્ય સાહિત્યકાર હવે પુસ્તકોમાં આપણે જોઈએ તો ગદ્ય પુસ્તકો તેમાં ગદ્ય પુસ્તકોમાં હાલ પૂરતા જે છે તો આત્મકથા નવલકથા નાટક નિબંધ પ્રવાસ વર્ણન બાળ સાહિત્ય લેખ સંગ્રહ વાર્તા અને સંશોધન લેખ તો આટલા હાલ પૂરતા અવેલેબલ છે નવલકથાની જો આપણે વાત કરીએ જે આપણો રસનો વિષય બધાનો હોય છે મોટા ભાગે એટલા માટે ખાસ આ યાદ કરું છું નવલકથાને તો એમાં ગુજરાતી સાહિત્યની જે સૌ પ્રથમ નવલકથા નંદશંકર મહેતાની કરણ ઘેલો તો એ નવલકથા આખી અહીંયા અવેલેબલ છે બિંદુ ભટ્ટની છે ભદ્રમ ભદ્ર રમણલાલ નીલકંઠ સરસ્વતી ચંદ્ર પણ છે અહીંયા સવિતા સુંદરી તો સરસ્વતી ચંદ્ર નવલકથા જે છે એને આપણે દાખલા તરીકે ઓપન કરીએ તો હવે અહીંયા જે ઝીરો બોલે છે એ ઈ સ્પીકનો થોડોક આંકડાનો પ્રોબ્લેમ છે એટલે એ આપણે થોડુંક મેન્ટેન કરવું પડશે બાકી આખી જે બુક છે એ આપણે વાંચી શકીએ છીએ આપણે જાણીએ છીએ કે એમાં થોડુંક અંગ્રેજી પણ છે એટલે એ પણ આપણને વાંચવા પડે ત્યાંથી તો ઓલ ઓવર એપ્લિકેશન બહુ જ સરસ આ એપ્લિકેશન છે અને ખરેખર મિત્રો આનો ઉપયોગ કરી અને આપણે વાંચીએ બુક શેર કક્ષાની આ એપ્લિકેશન કહી શકાય ડાઉનલોડની આમાં કોઈ સુવિધા નથી પણ વાંચવા માટે બહુ જ સરસ એપ્લિકેશન છે અને આની સાઇઝ પણ બહુ જ ઓછી છે 2Gમાં પણ કામ કરતી આ એપ્લિકેશન છે નેટની સ્પીડ એકદમ સ્લો હોય તો પણ આપણે બહુ સરસ રીતે કામ કરી શકીએ છીએ તો હવે હું એક્ઝેટ આપી અને મારું જે વક્તવ્ય છે એને હું પૂરું કરીશ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખું કે આ વિડીયો દ્વારા એક સરસ એપ્લિકેશનની ઇન્ફોર્મેશન સારી રીતે મળી રહે આપના સૂચનો મોબાઈલ નંબર 99796 36 અથવા તો ઈમેલ કરો segliaravi83@gmail.com ખૂબ ખૂબ ધન્યવાદ.